નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે રીતે સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની બેઠક ચાલી રહી છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે CR પાટીલ, તમામ જે આલા અધિકારી છે હાલ મહત્વની બેઠક કરી રહ્યા છે. ખાસ કરીને જે ફતેપુરામાં પથ્થરમારાનો બનાવ બન્યો હતો એની પણ ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને વડોદરા શહેરના જે પોલીસ કમિશનર છે, તમામ ધારાસભ્ય છે, સાંસદ છે, એની અત્યારે સર્કિટ હાઉસ ખાતે બેઠક ચાલી રહી છે. આપ જોઈ રહ્યા છો કે જે સર્કિટ હાઉસ ખાતે તમામ જે પોલીસ બંદોબસ્ત છે, તમામ આલા અધિકારી છે, હાલ બેઠક અંદર ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બેઠકમાં છે, અને જે રીતે સવારે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ પત્રકાર પરિષદ કરી હતી, ત્યારબાદ જે ગુજરાતના મુખ્યમંત્રી છે એ સાવલી ગયા હતા. સાવલીથી પરત સર્કિટ હાઉસ આવ્યા છે, અને સર્કિટ હાઉસ ખાતે અત્યારે વડોદરા શહેરના જે પોલીસ કમિશનર છે એ પણ આ બેઠકમાં છે. તમામ પોલીસના જે આલા અધિકારી છે આ બેઠકમાં મોજૂદ છે, અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે મીડિયાના જે કર્મી બી છે એ અત્યારે અહીંયા આગળ બધા ઊભા છે ન્યૂઝ કવરેજ માટે. જે રીતે બેઠક અત્યારે હાલ ચાલી રહી છે, ચર્ચા કરવામાં આવી રહી છે. જે રીતે પથ્થરમારો થયો હતો એની પણ ચર્ચા થઈ રહી છે. VHPના લોકો પણ રજૂઆત કરવા માટે આવ્યા છે. ખાસ કરીને જે પોલીસની જે કામગીરી હતી એના પર પણ અત્યારે હાલ ચર્ચા કરવામાં આવી રહી છે. જે રીતે વાત કરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જાતે મોનિટરિંગ કરી રહ્યા છે, અને વડોદરા શહેરના જે તમામ પોલીસના આલા અધિકારી છે, 5-5 ધારાસભ્ય છે, સાંસદ છે, આ તમામ અત્યારે બેઠકમાં મોજૂદ છે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક ચાલી રહી છે. આપણી સાથે જગા ભ્રમટ છે, એમની સાથે બી વાત કરીશું. મધ્ય ગુજરાતના બ્યુરો ચીફ છે. શું કહેશો જગાભાઈ, જે રીતે અત્યારે આ બેઠક ચાલી રહી છે અંદર? હાલ જે રીતના માહિતી મળી રહી છે એ રીતના પ્રભુ રામના વરઘોડા પર જે પથ્થરમારો થયો હતો અને પથ્થરમારામાં જે સમય પોલીસ નિષ્ક્રિય રહી એના કારણે જ વધુ ધમાલ થઈ છે, અશાંતિ શહેરમાં ફેલાઈ છે તેવી તમામ નાગરિકોનું કહેવું છે અને મીડિયાનું બી કહેવું છે. ત્યારે આ સમીક્ષા કરવા માટે જ મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં બેઠક કરી રહ્યા છે. ખાસ કરીને વડોદરા શહેરના પોલીસ કમિશનરને બી અહીંયા આગળ બોલાવવામાં આવ્યા છે. તમામ જે આલા અધિકારી છે અત્યારે બેઠકમાં મોજૂદ છે. મહત્વની બાબત એવી પણ છે કે જ્યારે ફતેપુરા પથ્થરમારો થયો, જે માહિતી આવી રહી છે પ્રમાણે સ્થાનિક કાઉન્સિલર હેમિક્સાબેન ઠક્કરે પોલીસના ઉપરી અધિકારીને ફોન કરીને જાણ કરી હતી અને એમને કહ્યું હતું કે અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવો, પણ ત્યારે પોલીસે ઉદાસીન વલણ દાખવ્યું હતું અને એના કારણે જ વધુ અશાંતિ ફેલાઈ છે તેવી વાત છે. એટલે સ્થાનિક ધારાસભ્યો, વડોદરા શહેરના 5 ધારાસભ્યો સહિત સાંસદ અને મેયર, અને ખાસ મહત્વની બાબત છે કે શહેર પ્રમુખ ડૉક્ટર વિજય સાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક કરવામાં આવી છે, અને ખાસ કમિશનરશ્રીને આ બાબતે ખુલાસો પણ પૂછવામાં આવે તેવી વાત મળી રહી છે. કંઈક ને કંઈક પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થયા હતા, એના પર બી વધારે ચર્ચા થઈ રહી છે. 100%, કારણ કે પોલીસે જે રીતના કાર્યવાહી કરી છે, અને મહત્વની બાબત છે કે પોલીસ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે મીડિયા પોલીસને સહાય કરી રહી હતી, છતાં પણ DCP ક્રાઇમ ઓફિસમાં મીડિયાને જવા પર પ્રતિબંધ મૂક્યો હતો, અને ત્યારે પોલીસ એવી કઈ શંકાશીલ કામગીરી કરી રહી છે એના પર પણ સવાલો ઉઠ્યા હતા, અને એના જ કારણે આ સમીક્ષા બેઠક થઈ રહી છે. અને એમાં ખાસ IBની નિષ્ક્રિયતા પર પણ સવાલ ઉઠ્યા છે, ત્યારે IBનો પણ ખુલાસો પૂછવામાં આવે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. હતા જે રીતે ખાસ કરીને પોલીસની કામગીરી પર બી જે સવાલ ઊભા થયા હતા એને લઈને પણ આ મહત્ત્વની બેઠક છે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે બેઠક કદાચ પૂરી થઈ છે અને જે હલચલ દેખાઈ રહી છે સર્કિટ હાઉસમાં, પણ સવાલ એ જ છે કે જે રીતે રામનવમીના દિવસે જે શોભાયાત્રા પર પથરાવ થયો, પોલીસ ત્યાં હતી તો પણ શિસ્તી જે છે કંટ્રોલ કેમ ના કરવામાં આવી, એના પર પણ હાલ અત્યારે મુખ્યમંત્રી તમામ જે આલા અધિકારી છે, પોલીસ કમિશનર ડૉક્ટર શમશેરસિંહ, તમામ જે અધિકારીઓ છે એમની સાથે એક મહત્ત્વની બેઠક હાલ સર્કિટ હાઉસમાં ચાલી રહી છે.